એક સમયનું શાંત અને સલામત શહેર ગણાતા રાજકોટ શહેરની છેલ્લા ઘણા સમયથી કાયાપલટ થઈ ગયું છે. શહેરના વિકાસની સાથે સાથે ગુંડા અને અવાર તત્વોને પણ જબરો વિકાસ થયો છે. પોલીસની ઢીલી નીતિ અને નિષ્ક્રિયતાને પગલે ભૂમાફિયાઓ અને ખંડણીખોરોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને જે સામાન્ય પ્રજા અને વેપારીઓ માટે માથાના દુખાવા રૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે અગાઉ પણ શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટ ધંધાર્થી પાસે ખંડણી માગી માર મારી આતંક મચાવનાર અર્જુન લાવડિયા અને તેના બે સાગરતોએ મળી બે દિવસ પહેલા જ આ વિસ્તારના એક શોરૂમમાં ઘૂસીને પટેલ વેપારીને ધાકધમ આપી ધંધો કરો હોય તો 1.5 લાખ રૂપિયા આપવા પડશે તેવું કહીને ખંડણી માગી હતી. તેમજ પોલીસને પણ બેફામ ગાળો ભાણતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ખંડણીખોર સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે કુખ્યાત અર્જુન લાવડિયા અને તેના સાગરદોને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યું છે. અહીંયા અમુક વ્યક્તિઓ સાંજે અચાનક શોરૂમમાં ઘૂસી ગયા. 3 વ્યક્તિઓ હતા ટોટલ. અને આવીને પછી એમ કહે છે કે તમારે જો શાંતિથી ધંધો કરવો હોય, તમને કોઈ હેરાન કરે નહીં, તમારે કાંઈ શાંતિથી બેસવાનું, તમારે કાંઈ કામ હોય તો અમે કરી દેશું, તમારા આટલા પૈસા 1.5 લાખ રૂપિયા તમારે અમને આપવા પડશે. અમે કીધું કે અમારી પાસે 5,000 રૂપિયા નથી. તો કે 24 કલાકની અંદર તમારા શોરૂમમાં ભાંગતોડ કરી નાખશું, તમને મારી નાખશું અને તમારા હાથ પગે કાપી નાખશું, એવી અદબારની ધમકીઓ અને બે ફામ ગાળો બોલતા હતા. અને ખાસ કરીને અમે પોલીસનું કીધું કે કેસ કરશો આ તે, તો બે ફામ પોલીસવાળાને બી ગાળો દે છે. એને કોઈ પોલીસ જાતની કોઈ નામની બીક જ નથી. અહીંયા આવીને એમ કહે છે કે ભાઈ શાંતિથી તમારે ધંધો કરવો હોય તો પૈસા આપો, નહીં તો તમને મારી નાખશું અને બધું ભાંગી તોડી નાખશું આખો શોરૂમ ને બધું. ના, અમારે કશો જાતનો કોઈ જાતનો વહીવટ જ નથી. ભાઈને જોયા બી અમે પહેલી જ વાર, ભાઈને અમે આની પહેલાં જોયા બી નથી કોઈ બી. અર્જુનભાઈ લાવડિયા કરીને વ્યક્તિ નામ એમનું પોતાનું કહેતા હતા અને કહેતા હતા કે મારે અહીંયા આવી રીતે મેં આની પહેલાં આટલા કામ કરેલા છે ને ટ્રાન્સપોર્ટ બંધ કરાવેલા છે ને આટલા કેસ છે મારી ઉપર ને એવું બધું જણાવ્યું એમનું વર્તન મેં પોતે જ કર્યું. અત્યારે પોલીસને અમે કાલ સવારે ફરિયાદ લખાવેલી છે મંગળવારે સવારે. હજી સુધી તો કાંઈ એમને પકડાણા કે એવું કાંઈ જણાવ્યું નથી. જોઈએ હવે શું આગળ કરે છે કાયદા કાનૂન.